એ આદિવાસી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારો માટે કરી. એટલે ટૂંકમાં કામ સારું થયું, સારું કરવાનો બહુ પ્રયત્ન છે. રુજાનજી, ખાસ કરીને મહિલાઓની આપણે વાત કરીએ છીએ, પાણીનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે અથવા થવા જઈ રહ્યો છે, એમાં રાહત આપવાની ભલે બજેટમાં તો પૂરતી વ્યવસ્થા કરી છે, પણ ક્યાંક પાણી ક્યાંથી આવશે અથવા તો પાણીનું કઈ રીતના મેનેજ થશે, કદાચ મહિલાઓને મુશ્કેલી આ વખતે પડશે. એ સૌથી ખરાબ હાલત બહેનોની એટલે થાય છે કારણ કે લોકોને હવે તો કુવાઓ સુકાઈ ગયા છે, ના તો પહેલા તો એટલીસ્ટ પેલો લઈને કુવાઓમાં જતા હતા. બીજું મેં એટલે યસ એટલે મારા માટે પાણી માટે તો મારે આટલું જ કહેવું છે, પણ સેકન્ડલી આઈ વોન્ટ ટુ જોઈન વિથ સ્વચ્છ ભારત, કારણ કે 5000 વિલેજોને 700 કરોડ એ થયા છે, આ ત્રીજું ચોથું કે ચોથું વર્ષ છે સ્વચ્છ ભારત. અને એટલે મેં કેલ્ક્યુલેટ કર્યું કે 5000 વિલેજ 700 કરોડ, એટલે મારા ખ્યાલ એપ્રોક્સ 14 લાખ રૂપિયા પર વિલેજ થતા હોય. અને હવે આજની તારીખમાં ઇનફ પૈસા વિલેજ પાછળ ખર્ચે જ ગયા છે ઇન ટર્મ્સ ઓફ ક્રિએટિંગ ટોયલેટ્સ બોલો, ઘણી વાર તો ટોયલેટ્સ બીજી વાત કીધું, ટોયલેટ્સ ખાલી ગવર્મેન્ટના પૈસાથી નથી ક્રિએટ થતા, પેલા સેલ્ફ હેલ્પ નીકળે છે. પણ વોટ આઈમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જયારે પાણી, ધ પોઈન્ટ વોઝ ધેટ કે અમે પાણીની બૂમ પાડતી હતી. આપણે અત્યાર સુધી બધા એવું, આપણે જે શહેરી વેલાકોવાલા લોકો છે એવું વિચારે છે કે અરે આ લોકો બાથરૂમમાં નથી જતા કારણ કે લોકોને બાથરૂમ જવા નથી ગમતું, ઓપનમાં ગમે છે. ના, એવું નથી, એ લોકો બાથરૂમ એટલે નથી જતા કારણ કે વોટર નથી આવતું, એટલે પછી એક લિમિટ પછી પેલો. મહેન્દ્રભાઈ સાથે એક જ સેકન્ડ, મહેન્દ્રભાઈ હું તમને થોડાક ભૂતકાળમાં લઈ જઈશ. પહેલાના જમાનામાં ટાંકા કરવા